હા, આજરોજ જૂનાગઢ પાર્લામેન્ટનું જૂનાગઢ ખાતે મતગણતરી થઈ. એમાં અમને હારનો સામનો કરવો પડ્યો. જે શિરોમાન્ય છે અને લોકોનો ચુકાદો છે, હંમેશને માટે લોકશાહીમાં શિરોમાન્ય હોય છે. જે સતીઓ હશે તે દૂર કરીને આવતા સમયમાં હું અને મારી પાર્ટી, મારા કાર્યકર્તાઓ ડબલ તાકાતથી, ડબલ જોમથી લોકો માટે લડશું અને લોકોનું કામ કરતા રહેશું. ખાસ કરીને જૂનાગઢની જે પરિસ્થિતિ ખરાબ છે, એમ છતાં પણ વિપરીત રિઝલ્ટ આવ્યું એ સ્વીકારીશ, પણ એમની સમસ્યાઓ છે એ સમસ્યાઓ નથી મટી. એ સમસ્યાઓ માટે અમે હર હંમેશ માટે લડવાના છે અને એ આજથી જ અમે અમારો ફરી લડાઈ શરૂ કરીને લોકોના કામ થાય, લોકો પીડામાંથી બહાર આવે, લોકો માટે લડતા રહેશું. અને આજનો જે ચુકાદો છે એ ક્યાંય અમારી સતી હોય એને લીધે લોક ચુકાદો છે, શિરોમાન્ય ગણીએ છીએ. સ્વાભાવિક રીતે 18 લાખ મતદારો હોય, 7 વિધાનસભા હોય, 18 વર્ણ હોય, એમાં ક્યાંય કોઈને રીઝવવામાં કાસા પડ્યા હોય, કોઈની ગેરસમજ દૂર કરવામાં અમે ક્યાંક ટૂંકા પડ્યા છે, એમની આવતા સમયમાં ગેરસમજ દૂર કરશું, એમને રીઝાવવાનો પ્રયાસ કરશું. અને એમને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અને એમણે જે અંડર એસ્ટિમેટ કરી છે, પહેલાંથી જ એવી વાત થતી હતી કે મોદી સાહેબને જોઈને મત આપો, ઉમેદવારને જોઈને નહીં. અને એક્ઝેક્ટલી એ મોદી સાહેબ અને હીરાભાઈ લેડા હોય એવો ઘાટ પણ આ સીટ ઉપર થયો છે, એ આપ જોઈ શકો છો. ત્યારે આવતા સમય માટે પણ લોકશાહી બચાવવા માટે અને જૂનાગઢના લોકો માટે અમે લડતા રહેશું અને ફરી પાછા અમારો એક દિવસ સોનાનો સૂરજ ઉગશે એમની આશા સાથે આગળ વધતા રહેશું.